नमस्कार सर्वे साथी मित्रों अपनी यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। अत्यारना ताजा ने मोटा शैक्षणिक समाचार, आगामी 10 दिवस એટલે કે 24મી જુલાઈ સુધી તમામ શાળાઓ બંધ, કોરોનાએ ફરીથી ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, સીએમ પટેલનો મહત્વનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચારો સૌથી પહેલા મેં તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ તમારા મિત્રોને મોકલી આપજો। સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં કેટલાક દિવસોથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે ભાવનગર સોમનાથ હાઈવે ફરી એકવાર બંધ કરાયો છે। સોમનાથ નદીનું પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે, જાણે હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। માલવાહક વાહનો પણ હાઈવે પર ફસાયા છે, રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, હાઈવે જેવું કંઈ દેખાતું જ નથી। આગળના ચિંતાજનક સમાચાર, દેશમાં સક્રિય કોરોનાના દર્દીની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે। બુધવારે દેશમાં સક્રિય દર્દીની સંખ્યા વધીને 132,457 થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,906 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 45 દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ત્યારબાદ ગુજરાત કોરોના અપડેટ પર એક નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 742 નવા કેસ નોંધાયા, તો 673 દર્દી સાજા પણ થયા છે। સૌથી વધારે અમદાવાદમાં 254, સુરતમાં 75 તો ભાવનગરમાં પણ 40 કેસ નોંધાયા છે। કોરોનાની એક્ટિવ કેસોની સંખ્યા 4225 પર પહોંચી ગઈ છે। રાજ્યનો રિકવરી રેટ 98.78% છે। ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય। રાજ્ય સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, જે મુજબ રાજ્યમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનામાં 1/7/2022ની સ્થિતિએ બાકી હપ્તા પર 90 દિવસ સુધી 100% પેનલ્ટી અંદાજે ₹768.92 કરોડ માફ કરવામાં આવશે। આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર, આગામી 10 દિવસ એટલે કે 24 તારીખ સુધી શાળાઓ કરાય બંધ અને સ્થિતિ થઈ ફરી ખરાબ। કોરોના રોગચાળો ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। મણિપુરમાં વાયરસના સંક્રમણમાં વધારો થતાં રાજ્ય સરકારે તમામ શાળાઓને 24મી જુલાઈ સુધી બંધ કરી દીધી છે। રાજ્યના સંક્રમણની ટકાવારી 15% વટાવી ગઈ છે। આ સ્થિતિમાં ચેપની સાંકળને તોડવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 66,135 નવા કેસ નોંધાયા છે।